નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં. વ્યક્તિ વિશેષ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં વિશેષ વ્યક્તિઓ આપણે સમક્ષ આવે છે અને એમની સાથે અમે કંઈક રસપ્રદ વાતો કરતા હોઈએ છીએ. તો આજે એવા જ એક રસપ્રદ અને બહુ જ માન્યવર એવા વ્યક્તિ આજે અમારી સાથે અહીંયા હાજર છે. હું વાત કરી રહ્યો છું જૂના જમાનાના, એમ કહેવાય, પણ હમણાંના એક મહારાજા અને રાજા કહેવાય એવા લુણાવાડાના, જે લુણાવાડા સ્ટેટ હતું, આપણું રાજ્ય હતું, તેના મહારાજાના એક વંશજ અહીં ઉપસ્થિત છે. હું વાત કરી રહ્યો છું પુષ્પેન્દ્રસિંહ સોલંકી સાહેબનો. તો સ્વાગત છે સર આપનું અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર, ધન્યવાદ. થોડી વધુ વાત કરી છે એમના વિશે, તો ખ્યાલ હશે આપને સૌને કે ઇતિહાસની અંદર ઘણા બધા કાલ હતા, તેમાંથી એક સોલંકી ડાયનેસ્ટી હતું, એક સોલંકી રાજાનો એક કાલ હતો અને એમના એ વંશજ છે. અને આજે પણ પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર જે મૂળ રાજા કહેવાય એવા વ્યક્તિ આજે અમારી સાથે વાત અહીં બેઠા છે. તો એમની સાથે કંઈક વાતો કરીશું, થોડી ઇતિહાસની વાતો કરીશું, થોડી આ જમાનાની વાત કરીશું અને એમ એક ભંડાર છે એમની પાસે એ થોડું ખોલીને અમે જાણવાનો પ્રયાસ કરીશું. તો મારો સૌથી પહેલાં એક નાનકડો સવાલ કે એક તો રાજા કહે એટલે લોકોને એમ થાય કે ભાઈ આટલા વર્ષોથી, કારણ કે અમે તો કોઈ રાજાને જોયા નથી અને એ તમે એના વંશજ છો એટલે અમને એમ થાય કે ખરેખર આ એક મોટો લાભો છે અમને કે આ એક સોલંકી ડાયનેસ્ટીના એક વ્યક્તિ, એક વંશજ અહીં ઉપસ્થિત છે. તો થોડી હું એ ડાયનેસ્ટી વિશે થોડી વાત કરવા માંગુ, તમને પૂછવા માંગીશ અને થોડું ઇતિહાસ વિશે કે તમારી જે ડાયનેસ્ટી હતી એનું લોકોને એટલો ખ્યાલ નહીં હશે, તો થોડું એક વ્યક્તિ તરીકે આપનું થોડું લોકો સમક્ષ. સૌ પ્રથમ તો આપે મને સવાલ પૂછ્યો રાજાનો, હું આપને એક સવાલ પૂછવા માંગુ છું. રાજા કોનો? પ્રજાનો. પ્રજા કોની? રાજાની. આપને એ જવાબ મળી ગયો. જો રાજા પ્રજાનો હોય અને પ્રજા જે છે એ રાજાની હોય, આ બે હાથની બે તાળીના એક તાલમેલ છે. જે શાસન કરતા હોય તો આપને ભલે નવાબ કહો, રાજા કહો, મહારાણા કહો, લુણાવાડાનું ખરું ટાઇટલ તો મહારાણાનું છે. રાણાથી મહારાણા બન્યા, રાજાથી મહારાજા બન્યા. સોલંકીનો કાળ તો મારા ખ્યાલથી એટલો બધો જૂનો છે કે આપણે ઇતિહાસની કડીઓમાં બી એને ગણવું મુશ્કેલ પડશે. સાચી વાત. સૌ પ્રથમ સોલંકી વંશ એટલે ચાલુક્ય વંશ કહેવાય. ચાલુક્યમાંથી સોલંકી બન્યા, સોલંકી બન્યા. અમારે જે એક બ્રાન્ચ અત્યારે વાઘેરા તરીકે ઓળખાય છે, વાઘરપલી ગામ પરથી ઓળખાય. બીજું વાઘેરા જે શબ્દ નીકળ્યો એ સૌરાષ્ટ્રની અંદર આપણે કહીએ ને કે વાઘ જેવો લડ્યો એટલે કે વાઘેલા, એટલે વાઘેલાની બ્રાન્ચ છે, સોલંકીની બ્રાન્ચ છે. લુણાવાડાની સ્થાપના અમારા પૂર્વજોએ 584 વર્ષમાં કરેલી. અને એક અદ્ભુત વાત છે કે જેમણે સ્થાપના કરી, મૂળ પુરુષ અમે કહીએ, એમનું નામ વીરભદ્રસિંહજી હતું. અને છેલ્લો રાજા મારા પિતાજી, જેમનું વિલનકરણ થયું લુણાવાડા સ્ટેટનો દેશની અંદર, એમનું નામ બી વીરભદ્રસિંહજી હતું. એટલે 43 પેઢીની અંદર જે આપ મને સવાલ પૂછો એ કડી હું આપને બતાવી દઉં. હવે હિન્દુસ્તાનની અંદર છેલ્લો રાજા તો હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતા, એના પહેલાં સિદ્ધરાજ સોલંકી હતા. હવે આપ પાટણ કહો કે સોમનાથ કહો, જ્યાંથી આપને તો ઇતિહાસ વાંચ્યો છે, એ ચક્રવર્તી કહેવાતા, કારણ કે દિલ્હીથી રાજ કરતા લાટ પ્રદેશ સુધી એમનું રાજ હતું. પછી ધીરે ધીરે જેમ જેમ ક્ષમતા શક્તિ ઓછી થતી ગઈ એમ આક્રમણો વધતા ગયા અને તમારી જે જમીનો હતી, જાયદાદો હતી, ધીરે ધીરે બીજા લોકો હડપ કરી લીધી. આ તો એક સંક્ષિપ્તમાં મેં આપને હિસ્ટ્રી કહી દીધી. લુણાવાડાનું ઓરિજિનલ નેમ છે લાવણ્યપુરી. લાવણ્યપુરી, ઓકે. કારણ કે ગુજરાતીમાં એક શબ્દ છે, આપણે કહીએ મોટો હોય તો કે વાડો, નાની હોય તો વાડી, પણ ઓરિજિનલ નામ લાવણ્યપુરી કારણ કે સુંદર છે, એક સંસ્કૃત શબ્દ છે. આપણે અહીંયા ઘણા એવા નામ છે, મહાબલીપુરમ, એટલે લાવણ્યપુરીથી કઈ રીતે લુણાવાડા થયું હજી સુધી અમને ખબર નથી. કારણ કે વાડા વાડી એક શબ્દ સંસ્કૃતની અંદર નથી, પણ ક્યાંથી આવ્યો, જોડાઈ ગયો એ હજી
અમે ઇતિહાસની કડીમાં નથી પૂછી શક્યા. અહીં આપને મળીને આનંદ થયો. અમારા ગાઢ પરિચયવાળા દોસ્તો અર્જુનભાઈ મોદી, શિવમભાઈ, કનુભાઈ એમના પિતાશ્રી, એ અમારા વર્ષોથી સંબંધ સુરત સાથે એક જૂનો નાતો છે. સુરતને તો હું સુરત કહેતો જ નથી, સુરતને હું હંમેશા ખૂબસૂરત કહું છું. તો એક ન્યુટ્રલ શબ્દ છે, કાં તો બદસુરત હોય ને કાં તો ખૂબસૂરત હોય, એટલે હવે એ ચોઈસ આપની પાસે છે. એટલે હું તો એને ખૂબસૂરત કહું છું. સુરત આજની સ્થિતિમાં, આજના આપણા દેશની અંદર બેંગ્લોર પછી નંબર ટુ એક સિટીનો વ્યાપક થયો છે. અહીંના લોકો સુખી છે, પાણીની વ્યવસ્થા બહુ સારી છે, અહીંયા વીજળીની કે કોઈ બીજી શક્તિની પ્રોબ્લેમ નથી, ધંધા બી બહુ સરસ ચાલે છે. અને ઐતિહાસિકલી સુરત તો નવાબોનું એક રાજ્ય હતું, એના પછી અંગ્રેજો આવ્યા. અહીંથી જ 40 કિલોમીટર દૂર સચિન છે, એમના નવાબ મારી સાથે ભણતા ડિગ્રી કોલેજ ઇન્દોરમાં, વીર નસરુલ્લાહ ખાન એ તો ગુજરી ગયા, એમના બે દીકરાઓ છે. તેમના સાથેના સંપર્કમાં રહીને સચિનની ઘણી બધી ચીજો અમને જાણવા મળી. હું ઘણી વાર આવી ગયો અહીંયા સચિન, અને તે વખતે અમે અહીંયા એક ડુમસ કરીને જગ્યા છે ત્યાં જતા, જે દરિયા કિનારે છે, એટલે સુરતના ઘણા લોકો સાંજ પડે ત્યાં ફરવા જાય, જોવા જાય. સાચી વાત. પણ હજી સુધી લોકોને ખબર નથી કે ડ્યુમસ નામ કેવી રીતે પડ્યું. એ એની જાણ મને સચિન નવાબ સાહેબ પાસેથી મળી, કે એમના પૂર્વજો ફ્રાન્સ બહુ પધારતા, અને એમને એલેક્ઝાન્ડર ડ્યુમસ એક લેખક હતો ફ્રેન્ચ, એની ચોપડી વાંચવાનો બહુ શોખ, એટલે એમની ઘણી બધી ચોપડીઓ લઈ આવેલા, અને એમણે જે ડ્યુમસમાં મહેલ બનાવ્યો એની અંદર એ રાખતા, એટલે એનું નામ એણે ડ્યુમા રાખેલું. હવે ગુજરાતીનો અપભ્રંશ થઈને એ ડ્યુમાનો ડ્યુમસ થઈ ગયો. તો મૂળ હિસ્ટ્રી આની, એ મૂળ હિસ્ટ્રી આ છે. અને આપને સોલંકીની જે આપ હિસ્ટ્રી માંગતા હતા, એટલે અમે ચાલુક્ય વંશના છીએ, એટલે ચાલુક્ય અગ્નિવંશ કહેવાય. અમુક તો સોલર રેસ છે, અને ચંદ્રવંશ કે કોઈ સૂર્યવંશ હોય, એવી રીતે અમે અગ્નિકુળ છીએ. એ બ્રહ્માનું કુળ, એટલે બ્રહ્માનું હાલમાં એક જ સ્થાપિત મંદિર છે પુષ્કરની અંદર, અજમેરની પાસે 18 કિલોમીટર દૂર. એમાં કાર્તિક પૂર્ણિમાનો બહુ મોટો પશુ મેળો ભરાય છે, અને પૂર્થરાજ એને તીર્થરાજ પુષ્કર કહે છે. એનું સ્નાન કરવું કાર્તિક પૂર્ણિમાના દિવસે, હમણાં જ ગઈ કાર્તિક પૂર્ણિમા, એ ગંગા સ્નાન જેવું છે, કે તમારા બધા પાપ તેને ધોવાઈ જાય છો, તમે નિષ્કર્મ કરો. તો ત્યાં જ એક સત્સંગમાં મને એક વાત જાણવા મળી, જે મને ખ્યાલ હતો, કે હિન્દુસ્તાનની લગભગ બધી જ નદીઓ નારીના નામથી ઉપલબ્ધ છે. સાચી વાત. ફક્ત એક જ નર નદી છે જેનું નામ છે બ્રહ્મપુત્ર, બ્રહ્માનો પુત્ર. એ જો હું સત્સંગમાં ના બેઠો હોત પુષ્કરમાં, અને બ્રહ્મા મંદિરમાં ના ગયો હોત, તો મને એ જાણવા. હવે સુરત તો મેં કીધું એમ વ્યવસાય વધતો જાય છે, અને લોકો બી ઘણા દિલદાર છે. આ સંસ્થા જોઈને તો મને બહુ આનંદ આવ્યો, કે અહીંયા જે લખેલું છે એનાથી હું સહમત નથી. અહીંયા લખ્યું છે ડિસેબલ્ડ, ઇટ ઇઝ ડિફરન્ટલી એબલ. ડિફરન્ટલી આ એક કુદરતની, ઈશ્વરની એક દેન છે, કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય, એની એક ફેકલ્ટી જો એની જતી હોય છે, તો એના કરતાં દુગ્ની કે ચાર ગુણી બીજી જગ્યાએ આપે છે. એનો અનુભવ મને આજે થયો. મને તો મારા અહોભાગ કે ધન્યભાગ કે આવી એક સંસ્થા જોવા મળી, જેની અંદર આખી મોદી ફેમિલી એ બે ટાટાની નવી બસો આપેલી છે. અને મેં જોયું મહાનુભાવો આખા હિન્દુસ્તાનના આવી રહી ચૂક્યા છે. હું તો લોકોને નમસ્કાર કરીશ અને હાથ જોડીને પ્રાર્થના કરીશ કે આવી સંસ્થાને ઉપર લાવવા માટે જે કોઈ બી યોગદાન કરી શકાય, તે પોતાના દિલની ભાવનાથી અને કોઈ બી જાતની અપેક્ષા રાખ્યા વગર આપે,
તો આ સંસ્થા ફળી ફૂલે, તો આ જે જવાન બાળકો છે જેમની ઈચ્છા પરિપૂર્ણ થાય, કોઈ ડૉક્ટર બને, કોઈ ઇન્જિનિયર બને, કોઈ સરકારી ઓફિસર બને, અને આ સંસ્થા એમના કર્મના લીધે ઉપર આવે. આર્થિક સહાય તો બધાને જોઈએ જ છે અને મળતી રહે છે, પણ ઘણીવાર આપણે લોકોની અપેક્ષાઓ અને અંતરઆત્માને નથી જોતા. એટલે મારે ખાસ નિવેદન કે આપ પોતાના દિલની અંદર હાથ રાખીને જુઓ, આપની આત્માને પૂછો કે આ કામ એક દિવ્ય કામ છે કે જેને સહાયની જરૂર છે આપો. માનવતાનો મતલબ હંમેશા એક બીજા માનવની સહાય જ છે. સાચી વાત છે. જો એ સહાનુભૂતિ નીકળી જશે તો ભવિષ્યની અંદર આ ટેકનોલોજી ઘણી બધી ચીજો લુપ્ત કરી દેશે. આપ અહીં આવીને કનુભાઈ સાથે બી આપ ઇન્ટરેક્શન કર્યું? મેં જોયું, મેં અનુભવ કર્યો કે અમુક એક બાળકી એનું એટલું સરસ હસમુખ મોઢું હતું કે જેની પાસે વાચા નથી, પણ એ જે કહેવા માંગતી હતી એ આપણા હૃદયમાં બેસી ગઈ. જે શબ્દ નથી બોલ્યો એની ભાષા આપણને થઈ ગઈ. તો તમારે ભાષાની શું જરૂર છે? આ તો એક જ એક ઉદાહરણ છે. એક અમે દીકરી જોઈ કે જેના હાથ નથી પણ એટલું સુંદર લખે છે કે આપણને એક ભણેલા ગણેલા જેની પાસે 10 આંગળીઓ છે એ બી નથી લખી શકતા. અમુક એવા છે ડિફરન્ટલી એબલ કે જે બધું કામ પોતાના પગથી કરે છે. આ તો ખરી રીતે આપના મીડિયમથી અને પ્રચાર કરવો જોઈએ કે આ જો પ્રચાર થશે તો જ લોકોને ખબર પડશે અને તો જ લોકો આગળ આવીને મદદ કરશે. કોઈ બી સારી વસ્તુ ઘરમાં બંધ રાખીને મૂકશો તો એનો વ્યવસાય નહીં થાય. તમારે એને બહાર લાવવી છે. બોલે તેના જ બોલવું છે. આપને ધન્યવાદ, મને આ મોકો મળ્યો આપની સાથે. અર્જુનભાઈને અને આખી મોદી ફેમિલીને અને આપ સૌને મારા નમસ્કાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે રાજા સાહેબ પુષ્પેન્દ્રસિંહજી, સોલંકીના એક વંશજ છે, અને એમની સાથે કંઈક નાનકડી અમે વાતો કરી અને કંઈક જાણ્યું ઇતિહાસ વિશે. આવા જ વિશેષ વ્યક્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.